નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ હસુખ પટેલના રામ રામ મિત્રો હસુખ પટેલની ચેનલ એટલે કે આપણી ગુજરાતીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ઈ શાળા જે એપ છે એની અંદર કેવી રીતે લોગ ઇન થવું અને કેવી રીતે એનું સંચલન કરવું એની માહિતી આ વિડીયોની અંદર હું તને તમને આજે આપવા જઈ રહ્યો છું મિત્રો ઈ શાળા એપ એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તમામ જે શિક્ષક મિત્રો છે અને વિદ્યાર્થીઓ છે એમને આ ડાઉનલોડ કરવાની છે અને એનું જે અધ્યયન છે એ કરવાનું છે મિત્રો સૌ તમને જણાવી દઉં અહીંયા લોગો તમે જોઈ શકો છો ઈ શાળા આવો તમે તમારા મોબાઈલમાંથી પ્લે સ્ટોરમાં જઈને પણ આને તમે ડાઉનલોડ કરી શકો છો તમે જોઈ શકો છો કે પ્લે સ્ટોર અહીંયા તમને જોવા મળે છે એની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને કદાચ તમારી જોડે આવી લિંક હોય તો એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે સીધો પ્લે સ્ટોર ખુલશે અને એની અંદરથી તમે આ એપને ડાઉનલોડ કરી શકો છો કેવી રીતે તો હું તમને પ્રેક્ટિકલી બતાવું તો અહીંયા હું મોબાઈલ એપ ડાઉનલોડ લિંક ઉપર ક્લિક કરું છું તો ઓલરેડી મારા મોબાઈલમાં જો આ એપ જો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી હશે તો અહીંયા ઓપન ઓપ્શન આવશે બરાબર તો અહીંયા ઓપન ઉપર તમે ક્લિક કરશો એટલે આ જે એપ છે એ ખોલવાની પ્રવૃત્તિ થઈ જશે તમે અહીંયા જોવો જોઈ શકો છો કે આ જે એપ છે એ ખુલી રહી છે તમે જુઓ આ એપ ખુલી રહી છે હવે એની અંદર સૌપ્રથમ એન્ટર આઈડી મોબાઈલ નંબર અને એન્ટર પાસવર્ડ આપણે નાખવાનો છે પરંતુ ખાસ તમને જણાવી દઉં કે જ્યાં સુધી તમે અપ કરશો નહીં અને નવો આઈડી અને પાસવર્ડ નહીં બનાવો ત્યાં સુધી આ કુલ છે નહીં એટલે સૌપ્રથમ આપણે સાઇન અપ કરો એવું અહીંયા છેલ્લે તમે જોઈ શકો છો ત્યાં આપેલું છે ત્યાં સાઇન અપ કરો એના ઉપર તમે જેવું ક્લિક કરશો અહીંયા હું ક્લિક કરું છું તમે જુઓ તો કઈ રીતની પ્રોસેસ થશે એ તમને હમણાં હું બતાવી રહું છું અહીંયા લાઈવ ટેલિકાસ્ટ છે જો અહીંયા હું એક વિદ્યાર્થી છું એવું લખેલું આ ગુજરાતીમાં કારણ કે વિદ્યાર્થીને પણ ડાઉનલોડ કરવાની છે અને આ પ્રોસેસ કરવાની છે અને શિક્ષક મિત્રોએ કરવાની છે તો આપણે આજનો જે વિડીયો છે એ શિક્ષક મિત્રો માટે છે તો હું એક વિદ્યાર્થી છું એના ઉપર જેવી તમે ક્લિક કરશો એટલે હું શિક્ષક છું એવું આવશે તો મિત્રો ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે હું શિક્ષક છું એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારો ટીચર કોડ માગશે મિત્રો ટીચર કોડ કયો આપણો ઈમેલ આઈડીનો કોડ નહીં પણ જે તમે ઓનલાઈન હાજરી પૂરો છો એની અંદરથી તમને ટીચરની જે માહિતી છે એની અંદરથી તમારો જે ટીચર કોડ છે એ ટીચર કોડ તમને મળી જશે એટલે એડવાન્સમાં એ ટીચર કોડ તમે બાજુ પર રાખી મૂકશો એટલે તરત જ જેવો તમે ટીચર કોડ નાખશો એટલે તરત જ તમારી તમામ માહિતી આપોઆપ ભરાઈ જશે દાખલા કે એન્ટર ટીચર આઈડી ઉપર હું મારો ટીચર કોડ નાખું છું દસ બાવીસ તમે અહીંયા જોઈ શકો છો દસ બાવીસ છેતાલીસ ઝીરો વન આ મારો ટીચર કોડ છે દસ બાવીસ છેતાલીસ ઝીરો વન વિગતો મેળવવા માટે અહીંયા હું ક્લિક કરીશ વિગતો મેળવવા માટે તમે જેવું ક્લિક કરશો બરાબર તરત જ તમારી વિગત આવી જશે કે તમારું નામ જે હશે એ આવી જશે એટલે જો તમે કદાચ ટીચર કોડ ખોટો નાખશો તો બીજાનું નામ બતાવશે એટલે તમે અહીંયા એકદમ સાચા સાબિત થશો જેવો ટીચર કોડ નાખશો તરત જ તમે જોઈ શકો છો પટેલ હસમુખભાઈ બી મારું નામ આવી ગયું છે હવે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે જે તમારો મોબાઈલ નંબર હોય એ કારણ કે એની ઉપર ઓટીપી આવવાનો હશે બરાબર એટલે મોબાઈલ નંબર તમે જેવો નાખશો અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ એવો બનાવવાનો છે કે એક અક્ષર કેપિટલ રાખવાનો છે બીજો બીજી બી સીડ્યુનો રાખવાનો છે અને પછી બે ત્રણ આંકડા રાખવાના છે અને એના બાદ તમે હેજ અથવા તો એટ ધ રેટ એવી રીતે તમને ખ્યાલ જ હશે કે પાસવર્ડ કેવી રીતે બનાવીએ છે તો એ રીતે તમારે આઠ આઠ આંકડાનો તમે પાસવર્ડ બનાવી શકો છો એટલે ડાયરેક્ટ મોબાઈલ નંબર તમે નાખશો તો નહીં થાય એટલે કે એક પહેલી એ બીજી એબીસીડીનો એટ ધ રેટ અને પછી ચાર આંકડા તો ચોક્કસ તમારો બર્થડેટ હોય જે તમારે પાસવર્ડ બનાવવો હોય એ બનાવી શકો છો તો એન્ટર પાસવર્ડ બનાવજો એના પછી એ જે પાસવર્ડ લખો એને તમે કન્ફર્મ પાસવર્ડ આપજો અને ત્યારબાદ અહીંયા જે કોડ છે નવ્વાણું ચારસો સિત્તેર એ તમારે નીચે એન્ટરની અંદર એ ટેક્સ્ટ લખવાનો છે અને જેવો તમે લખી દો ત્યારબાદ તમે સાઇન અપ કરશો એટલે સીધા તમે શરૂઆતનું જે પેજ આવ્યું હતું એ શરૂઆતના પેજ ઉપર તમે આવી જશો અહીંયા હું તમને બતાવું છું કે કેવું પેજ આવશે શરૂઆતનું આ રીતનું પેજ તમારો આવી જશે મેં ક્લિક કરેલું છે તો આવી રીતે આવી જશે કારણ કે હવે તમે તમારો જે મોબાઈલ નંબર આખરે તમારું ટીચર આઈડી છે એ ટીચર આઈડી તમે નાખશો અહીંયા તો એ તમારું આઈડી બની ગયું એટલે તરત જ આ મેં મારું આઈડી નાખ્યું છે દસ બાવીસ છેતાલીસ તમે જોઈ શકો છો દસ બાવીસ છેતાલીસ જીરો વન અને મેં જે પાસવર્ડ બનાવ્યો છે એ હું મારો પાસવર્ડ પણ અહીંયા નાખવાનો પ્રયત્ન કરીશ જે તમે પાસવર્ડ નાખશો એટલે તરત જ તમ તમને પણ તમારો જે પાસવર્ડ છે એના કારણે સીધા તમે લોગિન થઈ શકશો કેવી રીતે લોગિન થવાય એ પણ હું તમને બતાવું છું અહીંયા આ હું મારો પાસવર્ડ નાખું છું તમે જોઈ શકો છો ત્યારબાદ ગમે તે એટ ધ રેટ તમે લઈ એટ ધ રેટ પણ આની અંદરથી એક ઓપ્શન તમે બનાવ્યો હોય એ રીતે તમે લઈ શકો છો તો અહીંયા બરાબર ઓકે મેં પાસવર્ડ નાખી દીધો છે અને પાસવર્ડ નાખ્યા પછી આ જે કોડ છે એ કહું તમારે નાખવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા હું કોડ નાખું છું અને તમારી ભૂમિકા તમારે સિલેક્ટ કરવાની છે તમે શિક્ષક છો એટલી ભૂમિકા સિલેક્ટ કરશો અને તમે જેવા લોગઇન કરશો એટલે સીધા તમારું જે પાસવર્ડ છે એના આધારે તમે સીધા અંદર ખોલી જશે તમારું આખું થોડીક વાર તમારે રાહ જોવાની છે અને ખાસ તમને કહી દો કે તમે જ્યારે આખું રજીસ્ટ્રેશન કરશો ત્યારે તરત જ તમને સક્સેસફુલનો મેસેજ પણ આવી જશે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ડેશબોર્ડ લખેલું આવશે આજની પ્રવૃત્તિ સૌથી વધુ વપરાયેલી કરેલ સામગ્રી આપણે આ ત્રણ લીટીઓ દેખાય છે નાની મોટી નાની એના પર તમે ક્લિક કરશો એટલે પાઠનું આયોજન વિશે સંસાધનો વિદ્યાર્થીઓના પ્રશ્નો મૂલ્યાંકન ગૃહકાર્ય વાતચીત બધી જ વસ્તુ અહીંયાથી તમે જોઈ શકશો દાખલા કે આપણે વિષય સંશોધન ઉપર ક્લિક કરીએ તો શું આવે છે એવું તમને બતાવી દઉં તમે લાઈવ ટેલિકાસ્ટની અંદર તમે જોઈ શકશો અહીંયા આ આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાકી નવમા ધોરણનું પુસ્તક તમારે જોવું હોય તો નવમા પર તમે ક્લિક કરશો એટલે નવમા ધોરણનું એમાં તમે અહીંયા જોઈ શકશો ગુજરાતીનું ગણિતનું જોવો તો ગણિતનું પણ આપણે વિષય ગુજરાતી છે એટલે ગુજરાતીનું જોઈએ છે તો ગુજરાતી પર તમે જેવા સિલેક્ટ કરશો એટલે તરત જ તમારું આ રીતે ગુજરાતીની જે બુક છે ગુજરાતીના જે વિડીયો છે એ બધી જ બાબતો અહીંયા તમારે આવી જશે શારા તત્પરતા એક શારા તત્પરતા બે આવી વરસાદ આ જે બધી વસ્તુ છે એ તરત જ તમે જોઈ શકશો તો મિત્રો આવી રીતે આ જે એપ છે એ એપને ડાઉનલોડ કરવાની છે અને તમે ડાઉનલોડ કરી દીધા પછી તમે તમારા વિદ્યાર્થીઓને પણ આ રીતે લોગ કરતા શીખવશો અને એ વિદ્યાર્થીઓ પણ સરસ મજાના વિડીયો જોઈ શકશે હાલ કોવિડ નાઇન્ટીનના કારણે શાળાઓ બંધ છે એટલા માટે આ જે બાળકો છે એમનો પણ અભ્યાસ ચાલુ રહેશે એટલા માટે આ લોગિનની બાબત અહીંયા મેં બતાવી તો અહીંયા આજે મારો વિડીયો છે એ વિડીયો મિત્રો તમે આખો જોયો છે અને ખાસ તમારા મિત્રો જે શિક્ષકો છે એમને પણ તમે પાસ કરજો જેના કારણે આ માહિતી મેળવી શકાય તો ચાલો મિત્રો અંતે આ ગુરુવાર છે અને છેલ્લે શ્રીમદ જયસિંહ બાપાને યાદ કરીને દરેકને આત્મભાવે Ram, ram.